तो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल। मम्मी केला वाग्या तो बे वाग्या छे। अमे जमी लीधुं छे, परवाळी गया छे मस्त शांतिथी। तो आजे किचनो वारो छे। अमे जे पेला रोलर लईने आया हता तो एनुं काम बाकी छे। बाकी सवारना जे भी काम हता ए बधा पती गया। अने काले राते छे ने बहु ज लेट आई थी, मतलब 3:30 थई गेला, तो ब्लॉग एंड करवानो भूली गई। तो मैं एडिट कर्युं ने ત્યારે ખબર પડી કે હું બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગઈ છું, સો એના માટે સોરી। તો હવે બસ જમી લીધું છે, હવે આ ધોવાનું જે કામ છે એ કરી લઈએ અને મમ્મી અહીંયા બેઠા છે। હવે તો નવરાત્રિનો કોઈ બ્લોગ આવવાનો નથી, હવે જોઈશ બ્લોગ અપલોડ થશે એમ હું કરીશ। બાકી હું ડેલી હવે બ્લોગ નહીં બનાવું બહુ રોજ, કેમ કે હવે બેક ટુ જે બી નોર્મલ રૂટીન હતું એ ચાલુ થઈ જશે હવે એમ। હવે આ કામ કરીએ અને પછી મળું। કરી દીધા છે હવે આના સાઈઝના, મમ્મી અહીંયા કટ કરશે બેઠા। આ બી ડ્રોવર ખાલી કરી દીધું છે, આ બી ખાલી કરવાનું છે, અહીંયા પાથરવાના છે, તો બધું થોડું થોડું કામ કરી લઈએ। મમ્મી આવે તો હવે થોડી કિચનની થોડી હેલ્પ થઈ જાય। તો હવે આ કિચનનું થઈ ગયું છે, ફ્રીજમાં થશે તો હું જોઈ લઈશ આટલા રોલર જે અંદર નખાઈ જશે। તો બસ આ બધું થોડું કામ છે, આ બધું ચાલ્યા કરે, દિવાળીનું હવે ધીરે ધીરે કામ ચાલુ થશે, થઈ ગયું છે ઓલરેડી। તો હું સાંજે ચાના ટાઈમે મળીશ, થોડું કામ પતાવી દઉં, મારાથી છે ને બે બે કામ નહીં થતા, તો બધું મમ્મી પર આવી જાય છે, તો પછી તમને મોડા પછી મળીશ। ફ્રીજ બી ખાલી કરી દીધું, ફ્રીજમાંથી આટલો સામાન, પેલો સામાન, આ બધું અહીંયાથી બી કાઢી નાખ્યું, પણ આ બધું તો કાઢી નાખવાનું એમ પ્લાસ્ટિક નાખવાનું, હું તોય કાઢું છું। તો આ બધું વોશ કરું પછી। કામ કરતાં કરતાં ઠૂસ નીકળી ગઈ મારી, જો મેં ફ્રીજ બી થઈ ગઈ છે, ફ્રીજ ચોખ્ખું કર્યું, આ કાપાને કાપાને આ બધા ઘસ્યા નહીં। આપણે દિવાળીનું કામ એટલે ચાર વાગી ગયા, અમે 2 કલાકના હું ને મમ્મી હતા, જો હજી મમ્મી કંઈક ને કંઈક કર્યા કરે, તો 4 વાગ્યા છે હવે, ચાનો ટાઈમ થઈ ગયો, તો ચા મૂકી દો ફટફટ અને પછી થોડો પેસ્ટ કરીએ 5-10 મિનિટ ચા પીતા પીતા, પછી જોઈએ કે શું પ્લાન બને છે આગળ, મને ખબર નહીં, તો હું ચા બનાવી દઉં ફટફટ। ગ્લાસ બી આજે નવા કાઢ્યા છે, બધું કિચન બધું સાફ કર્યું ને, તો હવેથી આમાં ચા પીશું, કેડો રહી ગઈ છે રે બાબા સાફ કરી કરીને। આજે તો મમ્મી કેટલું બધું સાફ કરવાનું રહ્યું, ત્યારે તો તું હઈશ બી નહીં, પણ હું હવે નવરાત્રિ પતી ગઈ, નવરાત્રિમાં 3-4 તો વાગી જ જતા હતા, કાલે બી હું 4 વાગ્યા સુધી ગઈ, તો બી હું આજે 11 વાગે તો આંખ ખુલી ગઈ મારી, મારા માટે તો આ બી વહેલું છે આ નવરાત્રિના ટાઈમે ઉઠવું। હું આ બધા હોલ નહીં કરીશ તો મમ્મી તો હશે બી નહીં ત્યારે, મમ્મી સિરિયલ જુએ છે મારી, તો હું ચા પી લઉં પછી થોડો આરામ કરું અને પછી મોડા મળું। ખબર નહીં મમ્મી કઈ જવું છે, પ્રાઇમ માર્કેટ જવું છે કુર્તાની જોવા, જોઈશું ટાઈમ મળશે, મમ્મીની ઈચ્છા હશે તો લઈ જઈશું એને, તો હમણાં થોડો ચા પી લઈને થોડો આરામ કરીને પછી મળીશું। હા હું મારો ફોન આપવા જઈશ ને, મતલબ ડેટા ટ્રાન્સફર કરાવવા માટે, તો હું ફોન આપીને આવીશ, અને જો નહીં આપવા જઉં તો પછી તમને કહીશ, નહીં તો હું ફોન આજે તો કરાવીને જઈશ હું એમ, કેમ કે બહુ થયો, 1 વીકથી ફોન લઈને મૂકી રાખ્યો છે પણ ડેટા ટ્રાન્સફર આમથી આમ નહીં।
હવે મમ્મીને થોડો પ્લાન ચેન્જ થઈ ગયો છે, પપ્પા આવવાના નથી લેવા, તો પપ્પાને થોડું ગાયનું ને એનું થોડું કામ આવી ગયું છે, તો પપ્પા તો લેવા નહીં આવે, તમારી ચણિયાચોળી બી બધી અહીંયા જ રહેશે, તો હવે સિટીમાં પાછી મૂકવી પડશે અને મમ્મીની ટ્રેનની ટિકિટ કરાવવાની છે, તો જોઈએ કે ક્યારે બુકિંગ મળે છે, યા તો કાલે નહીં તો પરમ દિવસ ફ્રાઈડેના મમ્મીની ટિકિટ જોઈશું. તો અને હા, હું જઉં છું હવે ફોન આપવા માટે, તો મે બી જો મમ્મીના ફોનમાંથી બ્લોક થશે તો હું બ્લોક કરીશ, નહીં તો પછી રાતે ફોન થઈ જશે ને મારો, પછી હું નવા ફોનમાંથી બ્લોક સ્ટાર્ટ કરીશ મારો. તો 4:30 થયા છે, તો હું ફટફટ ફટફટ મારો ફોન આપી આવું, તો બધા ડેટા ટ્રાન્સફર થઈ જાય ફટફટ, મતલબ 2-2.5 કલાક તો લાગશે જ મે બી, તો બી મેં એમને પૂછીશ, કદાચ વધારે ટાઈમ બી લાગે એમ, તો હું જઈ આવું અને તમને આવીને પછી મળું જે બી અપડેટ હશે. તો ફાઇનલી નવો ફોન આવી ગયો છે, તમને ક્લિયરિટી દેખાવા પડી ગઈ હશે, તો નવો ફોન લઈ લીધો ને તો મેં મમ્મીએ છે ને પાણીપુરી બી ખાઈ લીધી. મને 1.5 કલાક થયો છે ફોનનો બધો ડેટા ટ્રાન્સફર કરવા માટે, તો મેં આવ્યા છે અત્યારે ક્રાફ્ટ મેળામાં, મમ્મીને થોડું ઘણું જોવું હતું. તો વાહ, શું ક્લિયરિટી આવે છે મારી. તમે મને પ્લીઝ કમેન્ટમાં મને કહેજો કે મારો નવો ફોન લેવો એ સારું કર્યું કે ખરાબ કર્યું એમ. તો અહીંયા મમ્મીને થોડું ફેરવીશ ને પછી અમે શાંતિથી ઘરે જઈશું. મમ્મી અહીંયાથી 2 કુર્તા લીધા છે, ઘરે જઈને બધું બતાવીશ તમને હું મમ્મી. સો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે. વાહ, શું ક્લિયરિટી છે. આહા, તો આ મારો જૂનો ફોન છે, લાઈક જેનાથી હું બ્લોગ બનાવતી હતી એ, તો મને યાદ આવશે કેમ કે છે ને અમુક વસ્તુ આપણે બહુ યુઝ કરીએ જેનાથી અટેચમેન્ટ થઈ જાય થોડી. તો બાય બાય. અને હું એટલી એક્સાઇટમેન્ટ હતી નવો ફોન લેવામાં, તો ફોનનું બોક્સ ત્યાં જ સ્ટોર પર જ ભૂલીને આવી ગઈ, કે ચાર્જર બી મારું એમાં છે, તો મારા ફોનમાં નવા ફોનમાં બેટરી બી નથી, તો મને છે ને કન્ફ્યુઝન થાય છે આમ જવાનું કે આમ જવાનું. ફાઇનલી મેં ઘરે આવી ગયા છે, દિયાબત્તી કરી લીધા છે અને થોડી મમ્મીની કુર્તાની ને એની થોડી શોપિંગ કરી છે, હું પછીના બ્લોગમાં બતાવીશ, નહીં તો કાલે બતાવીશ હું. તો તોરણ ને એ બધું બી મમ્મીને લેવું હતું, તો એ બધું બી લઈ લીધું છે. મને આ ક્લિયરિટી બહુ ગમે છે, કોઈ નજર ના લાગે. હા, તો પ્લીઝ કમેન્ટમાં કહેજો કે તમને લાઈક આ ક્લિયરિટી ગમે છે એમ. તો મમ્મી બી આવી ગઈ છે, તો અમે લોકો જમી લઈએ હવે, અને જે શોપિંગ કરીને આવ્યા છે ને અમે કાલે બતાવીશું, કેમ કે મમ્મીએ હમણાં બધું મૂકી દીધું થોડું. તો હું થોડું જમવાનું કરી, કરવાનું તો કાંઈ નહીં, સાબુદાની ખીચડી લઈને આવ્યા છે તો એ ખાઈ લઈશું, ચણિયાચોળી પછી બેડમાં અંદર મૂકવાની છે તો એ મૂકી દઈશું. બસ આજે તો આ જ હતું અમારો પ્લાન, થોડી દિવાળીની સાફ સફાઈ કરી, થોડું શોપિંગ કરી લીધું, દિવસ અહીંયા જ પતી ગયો આજે અમારો. જો અમે સુરતમાં છે ને સાબુદાની ખીચડી આવી મળે, લાઈક ઉપર છે ને પેલો ફરારી ચેવડો. મમ્મી કેવી લાગી? સારી લાગે. થમ્સ અપ બતાવી દે મને જરા. આમ તો મને ફોન આવ્યો પછી કરું. મેં ફોન કરેલો કે મારો સ્ટોરમાં ફોનનું બોક્સ લઈ ગયું છે ને, તો એ આપવા આવ્યા છે ભાઈ, તો ફોનનું બોક્સ લઈ લો. તો ફાઇનલી મારું ફોનનું બોક્સ આવી ગયું છે, હું ફોન ચાર્જીમાં મૂકી દઉં પછી મળું. સો ફાઇનલી મેં જમી લીધું છે, 8:30 થયા છે, આજે તો બહુ જલ્દી પરવારી ગયા અમે, તો હવે કાંઈ નહીં, મૂવી ચાલુ કરીશું, હું અને મમ્મી મૂવી જોઈશું, અને મેં થોડુંક જ જમી છું, તો ગળું થોડું ખરાબ છે તો હળદરવાળું દૂધ પી લઈશ. બસ આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ ડોન્ટ થિંક સો કે કાલથી હું હવે ડેલી બ્લોગ સ્ટાર્ટ કરીશ, મને કમેન્ટ આવશે વધારે કે તમે આવા ડેલી બ્લોગ્સ બનાવો, તો હું ટ્રાય કરીશ બનાવવા માટે, જો મને કમેન્ટ્સ ને લાઇક્સ વધારે આવશે તો. જે એક વાત એવી કહેવી હતી મારે કે મને મારા પર બહુ જ પ્રાઉડ ફીલ થાય છે, લાઈક મને બધી બહુ આ 9 દિવસમાં મેં છે ને બધું બહુ શીખી છું, લાઈક હું એક મોટી વસ્તુ તો એ શીખી છું કે મને કોન્ફિડન્સ આવ્યો છે લોકોની સામે વિડીયો શૂટ કરવાનો આ તે, કેમ કે પહેલાં નવા નવા બ્લોગર હઈએ ને તો થોડી શાઇનેસ આવે એમ કે આમ બ્લોગ બનાવીશું તો લોકો શું વિચારશે આમ તેમ, તો એ કોન્ફિડન્સ મારામાં બિલ્ડઅપ થયો છે. સેકન્ડ વસ્તુ એ કે મારામાં એક સ્કિલ આવી છે, લાઈક બધા જે બી બ્લોગર હોય એ લોકોને
એડિટિંગ આવડવું જોઈએ એમ. તો મને થોડું થોડું ઘણું એડિટિંગ આવડ્યું છે, લાઈક આ ડેલી બ્લોગ જેવું બનાવતી હતી એ. તો એ સ્કિલ્સ થોડી વધારે આવી છે એમ, કે હું એડિટિંગ શીખું છું હજી તો મને પ્રોપર નથી આવડતું. હું એવું નથી કહેતી મને પ્રોપર આવડે છે, પણ હું શીખું છું એમ. તો હું એડિટિંગ થોડું થોડું શીખી છું, મારામાં કોન્ફિડન્સ વધારે આવ્યો છે આ બ્લોગ બનાવતા બનાવતા. તો આટલું ડેવલપમેન્ટ મારામાં થયું છે. તો જો મને કમેન્ટને એ વધારે આવશે કે હું ડેલી બ્લોગ્સ મૂકું તો મૂકીશ. અને મમ્મી બી 2 દિવસ પછી જતા રહેશે. તો આજ હતું નવરાત્રિના બ્લોગ ને આજનો દિવસ આવો જ હતો. તો ફરીના બ્લોગમાં મળીશું. ટીલ ધેન સી આર ટાટા, ટેક કેર બધાને. અને પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કહેજો.